રાજપીપળા ખાતે દેવિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં ઇકો સેન્સિટિવ ઝોનના કાયદાનો વિરોધ કરવા આદિવાસીઓની વિશાળ રેલી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અને કચેરી પ્રાંગણમાં સરકારના આ કાયદા વિરુદ્ધમાં આદિવાસીઓ પરનો કારો કાયદો દૂર કરો, ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરો, ઇકો સેન્સિટિવ ઝોનના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું બંધ કરો, સ્ટેચ્યુના નામે આદિવાસીઓને વિસ્થાપિત બંધ કરોના નારા સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે નર્મદા ડેમના નામે અને સ્ટેચ્યુના નામે હોટેલો રિસોર્ટ અને કોરિડોરના નામે સ્થાનિક આદિવાસીઓની જમીનો છીનવાનું કામ કર્યું છે. નર્મદાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવી રહ્યા છે. આ ગામડાઓને વિકાસના નામે ત્યાંની જે જમીનનો ઇકો સેન્સિટિવના નામે બીજા નંબરની એન્ટ્રી પાડવામાં આવી રહી છે. આ 100% આદિવાસી ગામડાઓ છે. તેમની જમીનો બેદખલ કરી છીનવી લઈને બહારથી આવેલા ઉદ્યોગપતિઓને જમીનો આપવાની વાત કરે છે. એના નામે માતા આદિવાસીઓને વિસ્થાપિત કરવા માગે છે તો અમે અવિરોધ કરીએ છીએ. આ સરકાર આદિવાસીઓને રંજાડે છે. આદિવાસીઓ માટે ઇકો સેન્સિટિવ ઝોનના નામે કારો કાયદો બનાવ્યો છે. એ કાયદાને અમે કદી સ્વીકારવાના નથી. જો આ કાયદો રદ નહીં કરે તો દેશના 12 કરોડ આદિવાસી સમાજ આંદોલન કરશે. એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના લોકોને જાગૃત કરવા અને જલદ આંદોલન કરવા અમારી તૈયારી છે. આ પ્રસંગે ભાજપા કોંગ્રેસના આગેવાનોને પણ આડે હાથે લેતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે સરકારની વિરોધમાં છે. મનસુખભાઈ આદિવાસી નેતા છે. તેમણે પણ આદિવાસી સમાજ માટે આગળ આવવું પડશે. આટલા ગામડાઓ વિસ્થાપિત થાય છે ત્યારે એમણે આદિવાસીઓ સાથે ભેગા થવું પડશે અને પોતે મનસુખભાઈ ભેગા નહીં થાય તો સમાજ તેમને ઘર ભેગા કરી દેશે એમ જણાવી ભાજપ કોંગ્રેસના નેતાઓને પણ આ પ્રશ્ન આગળ આવવા ધારાસભ્ય મહેશ વસાવાએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે BTS આગેવાન બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે એ જમીનના માલિકો આપણી છીએ, ત્યારે સરકાર આપણી જમીનોમાં એન્ટ્રી પાડી આપણી જમીનો છીનવી લેવા માગે છે. કેવડિયા અને ગરુડેશ્વરમાં એન્ટ્રીઓ કરી દીધી છે. એ માટે તંત્ર 28મી થી 6 તારીખ સુધી મામસભા બોલાવશે અને ઠરાવ કરશે. ત્યારે આદિવાસીઓ આ મામસભાનો વિરોધ કરશે અને સામસભાનો બહિષ્કાર કરશે. એવો સમૂહમાં આદિવાસીઓએ સામૂહિક સંકલ્પ કરી સંમતિ દાખવી હતી અને જરૂર પડે આપણે રૂઢિગત સમાજસભા બોલાવશું અને 121 ગામડા જાય છે તેનો વિરોધ કરી આપણો ઠરાવ કરીશું અને રાજ્યપાલને મોકલી આપીશું. ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અહીંના ગામોમાં રહેણાંક, આવાસો, હોટલ, રિસોર્ટ, નાના ઉદ્યોગો, ખેતીવાડી, કૂવા, બોર, નવા ઘર, બાંધકામ, જેસીબી અને ટ્રેક્ટર દ્વારા ખેતર, લેવલિંગ, વીજ કનેક્શન, તાર ફેન્સિંગ, મામ્ય વિસ્તારમાં વાહનોની અવરજવર, પશુચારણ, કુદરતી જળાશયો, નિયોમાં પ્રવેશ, જૈવિક સંપત્તિ, વન પેદાશ, જલાઈ લાકડા જેવી પ્રવૃત્તિઓ પર મોનીગટર કમિટીની મંજૂરીથી કરી શકાશે, જેનાથી શિડ્યુલ વિસ્તારમાં બંધારણીય જોગવાઈ અનુસૂચિત 5 પૈસા અને 1નું ઉલ્લંઘન થાય છે, જેથી કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરવામાં આવે એવી માંગ કરી હતી. આ કાયદો રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. દ્વારા એટલો બધો જુલમ થાય છે. આજે સરકાર બેઠેલી છે એ સરકાર કોઈની હોય, પણ વિજયભાઈ રૂપાણીની હોય કે મોદીની સરકાર હોય, પણ આ અહીંના સમાજના લોકોને રંજાડવાની વાત છે. ને ખાસ કરીને અમારી એ સમગ્ર સમાજના લોકોને, ગુજરાતના લોકોને ને ખાસ કરીને આદિવાસી સમાજના લોકોને અમારી અપીલ છે કે જે કંઈ રાજકારણમાં હોય, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, કોઈ પણ સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે તાલુકા જિલ્લાના સભ્ય હોય કે સરપંચ હોય કે પ્રજા હોય, એ પ્રજાએ પોતાના સમાજ માટે બચવા માટે Schedule 5 એરિયાની અંદર આખા સમાજે ભેગા થઈ અને જે આ સરકારની જે કુરનીતિ છે, જે મૂડીવાદીઓની કુરનીતિ છે, એની સામેની આ અમારી લડત છે. ને આદિવાસીઓ માટે જે આ કાળા કાયદા ઇકો સેન્સિટિવ ઝોન દ્વારા કાઢવામાં આવ્યા છે, એ કાયદાને અમે કદી સ્વીકારવાના નથી. અને અમારું ગુજરાતની અંદર, અમારી જે આખા દેશની અંદર જે અમારી 12 કરોડ આદિવાસી સમાજ છે, એ સમાજ આના માટે આંદોલન માટે અમે તૈયાર છીએ. ને એક ધારાસભ્ય તરીકે
આ વિસ્તારના લોકોને પણ અમે જાગૃત કરવા અને જલદ આંદોલન આપવા માટે તૈયાર છે. કાં તો પછી આ જે યોજનાઓ જે લાવ્યા છે એ લોકોએ આ વિસ્તારોની